विधर्मी ने काम आपता विवाद सर्जायो छे। प्रसिद्ध लक्ष्मी विलास पैलेस गरबा में विवाद थयो। गरबा में श्रीहाब पठाणनी एजेंसी ने इवेंट मैनेजमेंट नु काम आपता विवाद सर्जायो छे। नवलखी मैदान में आयोजित वीएनएफ गरबा पण विवाद में सपड़ाया छे। वीएनएफ गरबा में फरसक हननु काम पण विधर्मी व्यक्ति ने एजेंसी ने काम आपता विवाद सर्जायो। मुस्लिम व्यक्तिओ ने काम आपवाने मामले ज्योतिनाथ महाराज नु निवेदन सामे आव्यु छे। गरबा में मुस्लिम ने काम केम आपवामां आवे छे समग्र मामले कलेक्टर ने रजूआत करवामां आवशे। नवरात्रि नो पर्व छे, हिंदू समाज हिंदू धर्म नो अने माता नी आराधना आ पर्व छे। अने एमां बे मोटा गरबा आयोजको एलवीपी अने नवलखी बन्ने जग्याए जे विधर्मी लोको छे एमनुं इन्वोल्वमेंट छे। अहींया बॉयझोन इंडिपेन्डेंट प्रमोशन कंपनी छे तेने आखुं काम आप्युं छे एलवीपी मां। એવી જ રીતના ફરાસ ખાનનું કામ નવલખી માં આપવામાં આવ્યું છે। કેટલા દિવસથી સતત અમે બૂમો માર્યો છે કે ગુજરાતની અંદર જે સનાતન ધર્મને તહેવારો છે તેમાં એક લાંબામાં લાંબો તહેવાર કે જે 10 દિવસ ચાલતો હોય અને તેને એક અલગ માહોલ હોય છે માતાજીની આરાધના કરવાનો, ત્યારે આ જે તહેવાર છે તેની અંદર સ્પેસિફિક રાજમહેલ કમ્પાઉન્ડમાં આવેલા જ બે ગરબા, એક આપણે જે જગ્યા ઉભા છે અત્યારે તે એલવીપી લક્ષ્મીવિલાસ પેલેસના ગરબા, તે ઐતિહાસિક ધરોહર સાથે જોડાયેલી વાતો કરે, અને બીજા ગરબા વીએનએફ। આજે તકલીફ એ વાતની છે અમને લોકોને કે બોયઝ ઓન ઇવેન્ટ નામની સંસ્થાને એલવીપીએ જે કોન્ટ્રાક્ટ આપ્યો છે ઇવેન્ટ મેનેજમેન્ટનો, તે મુસ્લિમ પરિવાર છે એટલે કે પરધર્મીઓ છે। શું સનાતન ધર્મના કોઈક મળતા જ નથી તમને? કયા બેસ પર આ કાર્ય કરો છો? કેમ ધર્મને હાનિ થાય એવા કૃત્ય કરો છો? ક્યાંક એમને પ્રોત્સાહન મળશે અને તેનાથી જે આપણે પ્રોબ્લેમો છે તેના માણસો ફરતા હશે, આ હશે તે હશે, બધે લોચા ઉભા થાય છે। આવી જ રીતે જયારે વીએનએફ ની વાત કરું તો વીએનએફ ના માલે તુજાર આયોજકો જે લોકો પોતાની જાતને બહુ મોટી વગ ધરાવે છે તે બધા જ આયોજકો દ્વારા જે ગરબાનું આયોજન કર્યું છે તે ગરબાની અંદર ફરાસખાનું એટલે કે મંડપ ડેકોરેશન નું જે કામ આપ્યું છે તે મુસ્લિમ ફરાસખાના વાળા છે। આ પણ પરધર્મીને આપ્યું છે, એના માણસો હોય એમના ધર્મના લોકો કામ કરતા હોય, જયારે ગરબામાં એમને પ્રવેશને ના પાડતા હોય, તિલક કરીને પ્રવેશ કરવાની વાત કરતા હોય, આ બધું જ હોય ત્યારે આ પ્રકારની પ્રવૃત્તિ કરીને શું સાબિત કરવા માંગે છે? ક્યાંક સમાજને ગેરમાર્ગે દોરવાની વાત કરો છો? ક્યાંક સનાતન ધર્મને હાનિ પહોંચાડવામાં તમારો સાથ છે? આની પર સરકારે પણ ધ્યાન આપવું જોઈએ, અને સાથે સાથે હું વિશ્વ હિન્દુ પરિષદને અને બજરંગ દળને પણ કહું કે દીવા તળે અંધારું ના થાય। તમે વડોદરામાં બહુ બૂમો મારો છો તો વડોદરાની આ કાર્યશૈલી પર ધ્યાન આપજો, અને કારણ કે અમારો તો વિરોધ છે જ, કલેક્ટરશ્રીને પણ જાણ કરી દીધી રાત્રે, ને હજુ જાણ કરીશું કે આ બાબતે યોગ્ય પગલાં થવા જોઈએ। કારણ કે આમાં કમી વૈમનસ્ય ઉભા થાય એવા પ્રશ્નો કે પાછળથી લવ જિહાદ જેવા બનાવો બને ત્યારે પાછળથી દોડવું એને કરતા પહેલેથી ચેતવું વધારે જરૂરી છે, ને આ બાબતે યોગ્ય પગલાં લેવાય એવી મારી અપેક્ષા છે। ખાસ કરીને જો વાત કરવામાં યુવા મોરચાનો પ્રમુખ જિલ્લાનો દર્શિત બ્રહ્મભટ્ટ છે, એના નામની એલવીપીની ગરબાની મંજૂરી છે અને એના જ ગરબામાં આ પ્રકારે પરધર્મી ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીને કામ અપાતું હોય એ બી સતત બીજા વર્ષે, તો શું કહેશો? આ ક્યાંય પણ યોગ્ય નથી। ભારતીય જનતા પાર્ટીએ પણ આ બાબતે વિચારવું પડશે। ખેર, બે મોઢાની વાતો દેખાયા તો, ને જે દર્શિત બ્રહ્મભટ્ટ છે તે તો પેદું હશે, એની પાછળ કામ કરનાર કોઈક બીજા હશે જેની દૂરવણીથી કામ થાય છે, કારણ કે આ તો લક્ષ્મીવિલાસ પેલેસ એટલે રાજવીના ગરબા કહેવાય છે, ત્યારે મહારાજાશ્રીએ પણ પોતે આ વસ્તુ પર ધ્યાન આપવું જોઈએ અને આ તરત જ કાર્યવાહી કરવી જોઈએ એવી મારી અપેક્ષા છે। ઓકે, થેન્ક યુ, કેજો। નવરાત્રીના ગરબામાં વિધર્મીને પ્રવેશ ન આપવો એવી વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે જાહેરાત પણ કરી છે, પરંતુ વડોદરામાં આનાથી કંઈક જુદું ચાલી રહ્યું છે। કારણ કે વડોદરાના એલવીપી ગરબા એટલે કે જે પેલેસના ગરબા યોજાય છે ત્યાં આખું જે મેનેજમેન્ટનું કામ છે બોયઝોન મેનેજમેન્ટ કંપની
जे सेहब पठान नामना व्यक्ति छे ने चलावी रह्या छे एमने सौंपवामां आवी छे। आ तमाम तैयारी एनी कंपनी द्वारा करवामां आवी छे। आ उपरांत नवलखीमां जे वडोदरा फेस्टिवलना गरबा योजाय छे त्यानुं फरासखानानुं तमाम काम छे ए विधर्मीने आपवामां आव्युं छे कॉन्ट्राक्ट। એટલે કહી શકાય કે વડોદરાની અંદર આ કંઈક અલગ પ્રકારનો જ ટ્રેન્ડ ચાલી રહ્યો છે અને આ બંને ગરબા આયોજકોએ વિધર્મીને આ કામ આપ્યું છે। જે જ્યોતિનાથ મહારાજ છે વાદો ઉઠાવી રહ્યા છે કારણ કે લવ જેહાદ જેવી ઘટનાઓ આ ગરબામાં બની શકે એવી શક્યતા છે। એક તરફ વિશ્વ હિન્દુ પરિષદે ચીમકી આપી છે ત્યારે વડોદરામાં બે ગરબા આયોજકોએ અહીંયા વિધર્મીને જેનું કામ આપ્યું છે ત્યારે નવરાત્રીની પવિત્રતા અને નવરાત્રીના જે ગરબા મહોત્સવ છે શાંતિપૂર્ણ રીતે યોજાય કોઈ પ્રોબ્લેમ ઉભો ન થાય એના માટે થઈને રોક લાગવા માટે જ્યોતિનાથ મહારાજે સરકારને અને કલેક્ટરને પણ વિનંતી કરી છે। કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા।